શાંતિ 5/1/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકુ, બાપ સમાન રૂહાની ટીચર બનો. જે બાપ પાસેથી ભણ્યું છે તે બીજાઓને પણ ભણાવો. ધારણા છે તો કોઈને પણ સમજાવીને દેખાડો. પ્રશ્ન છે, કઈ વાતમાં બાબાને અટલ નિશ્ચય છે? બાકુએ પણ એમાં અટલ બનવાનું છે. ઉત્તર છે, બાબાને ડ્રામા પર અટલ નિશ્ચય છે. બાબા કહે છે, જે પાસ્ટ થયું, પહેલા થયું, ડ્રામા. કલ્પ પહેલા જે કર્યું હતું તે જ કરશો. ડ્રામા તમને ઉપર નીચે નહીં કરવા દેશે. પરંતુ હજી સુધી બાકુની અવસ્થા એવી બની નથી, એટલે મુખથી નીકળે છે, આવું હોત તો આવું કરત, ખબર હોત તો આ ન કરત. બાબા કહે છે, વીતેલાનું ચિંતન ન કરો, આગળ માટે પુરુષાર્થ કરો કે એવી કોઈ ભૂલ ફરીથી ન થાય. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે. બાપ સ્વયં કહે છે, હું જ્યારે આવું છું કોઈને ખબર નથી પડતી, કારણ કે હું છું ગુપ્ત. ગર્ભમાં પણ જ્યારે આત્મા પ્રવેશ કરે છે તો પ્રવેશ થવાની ખબર થોડીક પડે છે, તિથિ તારીખ નીકળી ન શકે. જ્યારે ગર્ભથી બહાર નીકળે છે ત્યારે તે તિથિ તારીખ નીકળે છે, તો બાબાની પ્રવેશતાની તિથિ તારીખની પણ ખબર નથી પડતી. ક્યારે પ્રવેશ કર્યો, ક્યારે રથમાં પધાર્યા, કંઈ ખબર નથી આવી. કોઈને જોતા હતા તો તે નશામાં ચાલ્યા જતા હતા, સમજ્યું કંઈક પ્રવેશતા છે અથવા કંઈક તાકાત આવી છે. તાકાત ક્યાંથી આવી? મેં ખાસ કોઈ જપ તપ તો નથી કર્યા. આને કહેવાય છે ગુપ્ત. તિથિ તારીખ કઈ નથી. સૂક્ષ્મ વતનની પણ સ્થાપના ક્યારે થાય છે આ કઈ નથી કહી શકતા. મુખ્ય વાત છે મન મના ભવ. બાપ કહે છે, હે આત્માઓ, તમે મુજ બાપને બોલાવો છો કે આવીને પતિતોને પાવન બનાવો, પાવન દુનિયા બનાવો. બાપ સમજાવે છે, ડ્રામા પ્લાન અનુસાર જ્યારે મારે આવવાનું હોય છે તો ચેન્જ જરૂર થાય છે. સતયુગથી લઈને જે કંઈ પાસ્ટ થયું તે ફરી રિપીટ કરીશું. સતયુગ ત્રેતા ફરી જરૂર રિપીટ કરશે. સેકન્ડ સેકન્ડ પસાર થતી જાય છે, સંવત પણ પસાર થતું જાય છે. કહે છે, સતયુગ પાસ્ટ થયો, જોયો તો નથી. બાપે સમજાવ્યું છે, તમે પાસ કર્યું છે, તમે જ પહેલા પહેલા મારાથી વિખૂટા પડ્યા છો, તો આના પર વિચાર કરવાનો છે. કેવી રીતે આપણે 84 જન્મ લીધા છે જે ફરી હુબહુ લેવા પડશે, અર્થાત દુઃખ અને સુખનો પાર્ટ ભજવવો પડશે. સતયુગમાં હોય છે સુખ. જ્યારે મકાન જૂનું થાય છે તો ક્યાંકથી છત પડે છે, ક્યાંકથી કંઈક થતું રહે છે, તો ચિંતા થઈ જાય છે કે આનું સમારકામ કરવાનું છે. જ્યારે ખૂબ જૂનું થઈ જાય છે તો સમજાય છે, આ મકાન રહેવા લાયક નથી, નવી દુનિયા માટે આવું નહીં કહેવાશે. હવે તમે નવી દુનિયામાં ચાલવાને લાયક બનો છો. દરેક વસ્તુ પહેલા નવી પછી જૂની થાય છે. હવે આ બાકુને આ ખ્યાલમાં આવે છે. બીજું કોઈ તો આ વાતોને સમજી ન શકે.
ગીતા, રામાયણ વગેરે સંભળાવતા રહે છે, એમાં જ બિઝી રહે છે. હું અને તમે પણ આ જ ધંધામાં બિઝી હતા. હવે બાપે કેટલા સમજદાર બનાવ્યા છે. બાબા કહે છે, બાળકો, હવે આ જૂની દુનિયા ખતમ થવાની છે, હવે નવી દુનિયામાં ચાલવાનું છે. એવું પણ નથી, બધા ચાલશે, બધા મુક્તિધામમાં બેસી જાય. આ પણ કાયદો નથી, પ્રલય થઈ જાય. તમે જાણો છો આ જૂની દુનિયા અને નવી દુનિયાનો ખૂબ કલ્યાણકારી સંગમ યુગ છે. હવે ચેન્જ થવાનું છે, પછી શાંતિધામમાં જઈશું. ત્યાં સુખની ભાસનાની પણ કોઈ વાત નથી. ગાયન છે, યજ્ઞમાં વિઘ્ન પડ્યા એ તો પડતા રહે છે, કલ્પ પછી પણ પડતા રહેશે. તમે હમણાં પાકા થઈ ગયા છો. આ સ્થાપના વિનાશનું કોઈ નાનું કામ નથી. વિઘ્ન કઈ વાતમાં પડે છે? બાપ કહે છે, કામ મહાશત્રુ છે, આના પર જ અત્યાચાર થાય છે. દ્રૌપદીની પણ વાત છે ને, બ્રહ્મચર્ય પર જ બધી ખીટપીટ થાય છે. સતો પ્રધાનથી તમો પ્રધાન બનવાનું છે જરૂર. સીડી ઉતરવાની છે, જૂની દુનિયા થવાની છે જરૂર. આ બધી વાતોને તમે સમજો છો અને સિમરણ પણ કરો છો, યાદ પણ કરો છો, અને ભણીને ભણાવવાનું પણ છે, ટીચર બનવાનું છે. જરૂર નોલેજ બુદ્ધિમાં છે ત્યારે ભણીને ટીચર બને છે. પછી ટીચરથી જે શીખીને હોશિયાર થાય છે તો ગવર્મેન્ટ એમને પાસ કરે છે. તમે પણ ટીચર છો, બાપે તમને ટીચર બનાવ્યા છે. એક ટીચર શું કરી શકે છે? તમે બધા તો છો રૂહાની ટીચર, તો બુદ્ધિમાં નોલેજ હોવી જોઈએ. જ્ઞાન તો બિલકુલ એક્યુરેટ છે, બરાબર છે. મનુષ્યથી દેવતા બનવાનું. હમણાં આ બાળકો જેટલું બાપને યાદ કરો છો તો લાઈટ આવતી રહે છે, મનુષ્યોને સાક્ષાત્કાર થતો રહેશે. કારણ કે આત્મા પ્યોર એટલે કે પવિત્ર બનશે જ યાદથી. પછી કોઈને સાક્ષાત્કાર પણ થઈ શકે છે. બાપ મદદગાર પણ બેઠા છે. બાપ હંમેશા બાળકોના મદદગાર છે. તો કોઈને સમજાવીને દેખાડો. આ છે ધન. ધન આપતા નથી તો કોઈ માનશે પણ નહીં કે આમની પાસે ધન છે. ધન દાન કરશો તો મહાદાની કહેશે. મહારથી મહાવીર વાત તો એક જ છે, બધા એક જેવા તો હોઈ ન શકે. તમારી પાસે કેટલા આવે છે? એક એક સાથે બેસીને માથું મારવાનું હોય છે. બાબા કહે છે કે એક એક સાથે બેસીને માથું મારવાનું હોય છે. શું? એ લોકો સમાચાર પત્ર દ્વારા ઘણી વાતો સાંભળે છે તો ખૂબ ચમકે છે. પછી જ્યારે તમારી પાસે આવીને સાંભળે છે તો કહે છે, અમે પરમત પર શું કર્યું? અહીં તો બહુ જ સરસ છે. એક એકને ઠીક કરવામાં મહેનત લાગે છે. અહીં પણ કેટલી મહેનત લાગે છે, છતાં પણ કોઈ મહારથી, કોઈ ઘોડે સવાર, કોઈ પ્યાદા, આ ડ્રામામાં પાર્ટ છે. આ તો સમજો છો, અંતે જીત તમારી થવાની છે. જે કલ્પ પહેલા બન્યા હતા તે જ બનશે.
પુરુષાર્થ તો બાળકોએ કરવાનો જ છે. બાપ સલાહ આપે છે, સમજાવવાની કોશિશ કરો. પહેલા તો શિવબાબાના મંદિરમાં જઈને સર્વિસ કરો. તમે પૂછી શકો છો, આ કોણ છે, આમના પર કેમ પાણી ચઢાવે છે? તમે સારી રીતે જાણો છો. કહે છે, ગઈ કોલસા લેવા અને માલિક થઈને બેસી ગયા. આ દ્રષ્ટાંત પણ તમારું જ છે. તમે જાણો જાઓ છો જગાડવા માટે, તમને નિમંત્રણ આપીને બોલાવે છે. તો આવું નિમંત્રણ આવે તો ખુશી થવી જોઈએ. કાશી વગેરેમાં મોટા મોટા ટાઇટલ આપે છે. ભક્તિ માર્ગમાં કેટલા અનેક મંદિર છે. આ પણ એક ધંધો છે. કોઈ સારી સ્ત્રી જોઈ તો એને ગીતા પાકી કરાવી આગળ કરી દે છે. પછી જે કમાણી થાય છે તે મળી જાય છે. છે કંઈ પણ નહીં, રિદ્ધિ સિદ્ધિ પણ ખૂબ શીખે છે. એવા સ્થાનો પર જવું જોઈએ. આ બાકોએ ક્યારે શાસ્ત્રાર્થ ન કરવું જોઈએ. તમારે તો જઈને બાપનો પરિચય આપવાનો છે. મુક્તિ જીવન મુક્તિ દાતા એક છે, એમની મહિમા કરવાની છે. એ કહે છે, પોતાને આત્મા સમજી મને યાદ કરો. બાબા કહે છે, બાકી મનમના ભવનો અર્થ આ નથી કે ગંગામાં જઈને સ્નાન કરો. મામે કમનો અર્થ છે, મુજ એકને યાદ કરો. હું પ્રતિજ્ઞા કરું છું, હું તમને બધા પાપોથી મુક્ત કરી દઈશ. જ્યારથી રાવણ આવ્યો છે ત્યારથી પાપ શરૂ થયા છે. તો ઉચ્ચ પદ મેળવવાનો ખૂબ પુરુષાર્થ કરવાનો છે. પોઝિશન માટે, પદ માટે મનુષ્ય રાત દિવસ કેટલું માથું મારે છે. આ પણ ભણતર છે, આમાં કોઈ પુસ્તક વગેરે ઉઠાવવાની વાત નથી. 84નું ચક્ર તો બુદ્ધિમાં આવી ગયું છે, કોઈ મોટી વાત નથી. એક એક જન્મનો વિસ્તાર થોડી બતાવે છે. 84 જન્મ પૂરા થયા, હવે આપણે આત્માઓએ પાછા ઘરે જવાનું છે. આત્મા જે પતિત બન્યો છે એને પાવન જરૂર બનાવવાનો છે. બધાને આ જ કહેતા રહો, માં મેકમ યાદ કરું. બાકો કહે છે, બાબા યોગમાં નથી રહી શકતા. અરે, તમને સન્મુખ કહી રહ્યો છું, મને યાદ કરો. પછી યોગ શબ્દ તમે કેમ કહો છો? યોગ કહેવાથી જ તમે ભૂલો પણ છો. બાપને યાદ કોણ નથી કરી શકતા? લૌકિક મા બાપને કેવી રીતે યાદ કરો છો? આ પણ મા બાપ છે ને, આ પણ ભણે છે, સરસ્વતી પણ ભણે છે. ભણાવવા વાળા એક બાપ છે. તમે જેટલું ભણો છો પછી બીજાઓને સમજાવો છો. બાપ કહે છે, બાકો શાસ્ત્ર વાંચવાથી જપ તપ કરવાથી મને પ્રાપ્ત નથી કરી શકતા. બાકી ફાયદો શું છે? સીડી તો ઉતરતા જ આવો છો. તમારા કોઈ દુશ્મન નથી, છતાં પણ તમારે સમજાવવાનું છે જરૂર કે પાપ અને પુણ્ય કેવી રીતે જમા થાય છે. રાવણ રાજ્ય પછી જ તમે પાપ કરવાનું શરૂ કર્યું છે. એવા પણ બાળકો છે જેમને નવી દુનિયા જૂની દુનિયા શું છે આ પણ સમજાવતા નથી.
નથી આવડતું. હવે બાપ કહે છે કે બેહદના બાપને યાદ કરો, એ જ પતિ પાવન છે. બાકી તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. ભક્તિ માર્ગમાં સદૈવ પગ ઘરની બહાર નીકળતા રહે છે. પતિ સ્ત્રીને કહે છે, શ્રી કૃષ્ણનું ચિત્ર ઘરમાં પણ છે, પછી બહાર કેમ જાઓ છો? શું ફરક છે? પતિ પરમેશ્વર છે, આને પણ નથી માનતા. ભક્તિ માર્ગમાં ખૂબ દૂર દૂર ઊંચા ઊંચા મંદિર બનાવે છે, જેથી મનુષ્યોનો ભાવ બેસે. તમે સમજાવો છો મંદિરોમાં કેટલા ધક્કા ખાય છે. આ એક રિવાજ પડ્યો છે. શિવ કાશીમાં તીર્થ કરવા જાય છે, પરંતુ પ્રાપ્તિ કંઈ પણ નથી. હમણાં તમને તો બાપની શ્રીમત મળે છે, તમારે ક્યાંય પણ જવાનું નથી. પતિઓના પતિ પરમેશ્વર હકીકતમાં એ એક જ છે, જેમને તમારા પતિ, કાકા, મામા બધા યાદ કરે છે. એ છે પતિ પરમેશ્વર અથવા પિતા પરમેશ્વર. એ તમને કહે છે, મામે કમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તમારી જ્યોતિ હમણાં જાગી રહી છે તો તમારાથી મનુષ્યોને લાઈટ દેખાય છે, તો બાળકોનું પણ નામ પ્રસિદ્ધ થવું જોઈએ. બાપ બાળકોનું નામ તો પ્રસિદ્ધ કરે છે ને. સુદેશ બાળકી સમજાવવામાં ખૂબ હોશિયાર છે. પુરુષાર્થ ખૂબ સારો કર્યો છે, તો જૂના કરતા પણ આગળ ગઈ છે. આમાં પણ વધારે પુરુષાર્થ કરી આગળ ચાલી જશે. બધો આધાર પુરુષાર્થ પર છે. હાર્ટફેલ એટલે કે હતાશ ન થવું જોઈએ. અંતમાં આવ્યા તો પણ સેકન્ડમાં જીવન મુક્તિ મેળવી શકે છે. દિવસે દિવસે એવા ખૂબ નીકળતા રહેશે. ડ્રામામાં તમારો વિજયનો પાર્ટ તો છે જ, વિઘ્ન પણ પડવાના છે. બીજા કોઈ સત્સંગોમાં આવા વિઘ્ન નથી પડતા. અહીં વિકારો પર જ તોફાન થાય છે. ગાયન પણ છે, અમૃત છોડી વિષ શા માટે ખાઈએ? જ્ઞાનથી એક દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ જાય છે. સતયુગમાં રાવણ રાજ્ય હોઈ ન શકે. સમજણ કેટલી સાફ છે. રામ રાજ્યની બાજુમાં જ રાવણ રાજ્ય પણ દેખાડ્યું છે. તમે સમય પણ દેખાડો છો. આ છે સંગમ. દુનિયા બદલાઈ રહી છે. સ્થાપના, પાલના, વિનાશ કરાવવા વાળા એક બાપ છે. છે ખૂબ સહજ, પરંતુ ધારણા પૂરી થતી નથી. બીજી બધી વાતો યાદ રહે છે, બાકી જ્ઞાન અને યોગ ભૂલાઈ જાય છે. તમે ઊંચામાં ઊંચા ભગવાનના સંતાન છો. દિવસે દિવસે તમે સોલ્વેન્ટ એટલે કે સમજદાર થતા જાઓ છો. ધન મળે છે ને, ખર્ચો પણ આવતો જાય છે. બાબા કહે છે, હુંડી ભરાતી જશે. કલ પહેલાની જેમ જ તમે ખર્ચા કરશો. ઓછું વધારે ડ્રામા કરવા નહીં દેશે. ડ્રામા પર બાબાને અટલ નિશ્ચય છે. જે પાસ્ટ થયું ડ્રામા, એવું ન કહેવું જોઈએ આવું થતું હોત, આ ન કરત. હજી તે અવસ્થા આવી નથી. કંઈક ને કંઈક મુખથી નીકળી જાય છે, પછી ફીલ થાય છે. બાબા કહે છે, વીતેલાનું ચિંતન ન કરો, આગળ માટે પુરુષાર્થ કરો.
કે આવી ભૂલ ફરી ન થાય એટલે બાબા કહે છે ચાર્ટ લખો, આમાં બહુ જ કલ્યાણ છે. બાબાએ એકને જોયા આખી જીવન કહાની લખી રહ્યા હતા. સમજે છે, બાકો શીખશે, અહીં પછી શ્રીમત પર ચાલવામાં જ કલ્યાણ છે. અહીં જૂઠું પણ ચાલી ન શકે. નારદનું દ્રષ્ટાંત, ચાર્ટથી ફાયદો ખૂબ છે. બાબા ફરમાન કરે છે, આજ્ઞા કરે છે, બાળકોએ ફરમાન પર ચાલવું જોઈએ. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે જ્ઞાન ધારણ કરી બીજાઓને સમજાવવાનું છે. જ્ઞાન ધન દાન કરી મહાદાની બનવાનું છે. કોઈની સાથે પણ શાસ્ત્રાર્થ ન કરી બાપનો સત્ય પરિચય આપવાનો છે. બીજું, તમારે વીતેલી વાતોનું ચિંતન નથી કરવાનું. એવો પુરુષાર્થ કરવાનો છે જે પછી ક્યારેય ભૂલ ન થાય. પોતાનો સાચો સાચો ચાર્ટ લખવાનો છે. આજનું વરદાન, યોગ દ્વારા ઊંચી સ્થિતિનો અનુભવ કરવાવાળા. ડબલ લાઇટ પરિષ્ઠા ભવ. આપ રાજયોગી બાકો યોગમાં ઊંચી સ્થિતિનો અનુભવ કરો છો. હઠયોગી પછી શરીરને ઊંચું ઉઠાવે છે. તમે ક્યાંય પણ રહેતા ઊંચી સ્થિતિમાં રહો છો એટલે કહે છે યોગી ઊંચા રહે છે. તમારા મનની સ્થિતિનું સ્થાન ઊંચું છે કારણ કે ડબલ લાઇટ બની ગયા. આમ પણ કહેવાય છે ફરિશ્તાના પગ ધરતી પર નથી હોતા. ફરિશ્તા અર્થાત જેમનો બુદ્ધિરૂપી પગ ધરતી પર ન હોય, દેહભાનમાં ન હોય, જૂની દુનિયાથી કોઈ લગાવ ન હોય. સ્લોગન છે, હમણાં દુઆઓના ખાતાને સંપન્ન બનાવી લો તો તમારા ચિત્રો દ્વારા બધાને અનેક જન્મ દુઆઓ મળતી રહેશે. અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો. ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરવા માટે હમણાં હમણાં અવાજમાં આવતા ડિસ્કશન એટલે કે વાતચીત કરતા કેવા પણ વાતાવરણમાં રહેતા સેકન્ડમાં સર્વ સંકલ્પોને સ્ટોપ કરી અવાજથી પરે ન્યારા ફરિશ્તા સ્થિતિમાં ટકી જાઓ. હમણાં હમણાં કર્મયોગી, હમણાં હમણાં ફરિશ્તા અર્થાત અવાજથી પરે અવ્યક્તિ સાયલેન્સની અનુભૂતિ આજ અભ્યાસ લાસ્ટ એટલે કે અંતિમ પેપરમાં વિજયી બનાવશે. ઓમ શાંતિ. Thank you.